સમાચારમાં વાત કરીએ ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરની, તો કલોલ શહેરમાં દશેરાએ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો. દશેરાનો તહેવાર એટલે અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળા બનાવવામાં આવે છે અને પછી રાવણ દહન અને શસ્ત્ર પૂજનના કાર્યક્રમ યોજાય છે. જોકે સમગ્ર ભારતમાં દશેરાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે કલોલ શહેરમાં પંજાબી સમાજ દ્વારા છેલ્લા 47 વર્ષથી દશેરાના રામદહનનું આયોજન કરવામાં આવે છે. પંજાબી સમાજ દ્વારા રામ, લક્ષ્મણ અને હનુમાનજીની સેના સાથે વરઘોડો કાઢવામાં આવે છે. આ વરઘોડો કલોલ શહેરના મુખ્ય માર્ગોમાં ફરીને રાવણ દહનના સ્થળ ખાતે પહોંચે છે, જેને લઈને રાવણ દહન જોવા માટે કલોલ શહેરના તેમજ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં રાવણ દહન જોવા માટે ઉમટી પડે છે અને કોઈ ઉચ્ચ નીચ ઘટના ન બને તે માટે કલોલ શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. આ વર્ષે રાવણ દહનના મુખ્ય મહેમાન તરીકે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર, શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જે કે પટેલ, કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ હેમાંગીબેન સોલંકી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વરઘડી મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સંજય નાયક, કલોલ. છેલ્લા 47 વર્ષથી દશેરાનું આયોજન થાય છે, જે આખા બજારમાં પરઘોડા સાથે રામ, લક્ષ્મણ અને ગુરુજીની સવારી સાથે રાવણ, હનુમાન, રાવણની લંકા, હનુમાનની લંકા સાથે સત્યનારાયણ મંદિર થઈ વખારિયા ચાર રસ્તે થઈ શારદા સર્કલમાં રાવણના પુતળાનું જે દહન થાય છે, તે 47 વર્ષથી આ પરંપરા દશેરા કમિટી પંજાબી સમાજ ચલાવી રહી છે.